गुड मॉर्निंग विद्यार्थी मित्रों, चलो पर्यावरण में आपणे एक नव प्रकरण जोईए। आ प्रकरण क्यूँ छे ए पहला आपणे एक वीडियो जोईए। चलो वीडियो जोईए। तो आ चित्र तमे ओळखी शको छो? सेनू छे? हाँ, जंगल। जंगल माथी आपणे शू शू मळे छे? टीचर मने खबर छे, औषधियों मरे छे, फर फूल मरे छे, त्यार पछी लाकड़ू मरे छे, अने आपणे जे फेविकोल चोतारीए छे ए पण आपणे जंगल माथी मरे छे। हाँ, आटली बधी वस्तु आपणे जंगल माथी मरे छे। तो वीडियो में आपणे जोयुं કે કઈ રીતે જંગલો આપણને ઉપયોગી છે, કે જંગલોમાંથી આપણને કેટલી બધી વસ્તુઓ મળી રહે છે। તો ચાલો પર્યાવરણમાં એવું જ એક પ્રકરણ જોઈએ જેમાં સૂર્યમણી નામની એક સ્ત્રી જંગલ સાથે કઈ રીતે સંકળાયેલી છે તેનો આપણે પરિચય લઈએ। તો બધા પર્યાવરણની ચોપડી સાથે લઈને બેસી જાઓ। આપણા પ્રકરણનું નામ છે પ્રકરણ 20, જંગલો કોના। તો ચાલો તેમાં આપણને શું કહેવા માંગે છે તેનો આપણે પરિચય લઈએ। પ્રકરણ 20, જંગલો કોના। હવે આ નામ પરથી તમને શું લાગે છે કે આમાં શું હશે? તો વિચારો। હા, આમાં ચોક્કસ જંગલોની વાત કરી છે। તો ચાલો આપણે જોઈએ। જંગલની દીકરી, ચિત્રને જુઓ, તમે શું વિચારો છો? આ બાળકો લાકડી પર પોટલો બાંધીને ક્યાં જાય છે? જ્યારે તમે જાણી લેશો ત્યારે તમે પણ તેમની સાથે જવા ઈચ્છશો। હવે તમે ચિત્ર આપણી પર્યાવરણની ચોપડીમાં એક સરસ મજાનું ચિત્ર આપ્યું છે, તો એ ચિત્રમાં તમે જોઈ શકો છો કે બાળકો એક લાકડી પર એક સરસ મજાની પોટલી બાંધીને ક્યાંક જઈ રહ્યા છે। તો ક્યાં જાય છે તે મને પણ નથી ખબર, તમને પણ નથી ખબર, પણ આપણે જ્યારે જાણીશું ત્યારે મને એવું લાગે છે કે આપણને પણ ત્યાં જવાનું મન થશે। બાળકો જંગલમાં જાય છે, ત્યાં તેઓ કૂદે, દોડે, વૃક્ષો પર ચડે અને તેમની કુડુક ભાષામાં ગીતો ગાય છે। તેઓ નીચે પડેલા ફૂલો અને પાંદડાઓ હાર બનાવવા માટે ભેગા કરે છે। તો તમને ખબર પડી ગઈ કે આ બાળકો ક્યાં જાય છે? હા, આ બાળકો જંગલમાં જાય છે। હવે જંગલમાં શું કામ જતા હશે? હા, જંગલમાં કૂદવાની મજા આવે, પછી રમવાની મજા આવે, પછી જંગલમાં કેટલા સરસ મજાના જંગલી ફરુ થાય તો એ ખાવાની પણ મજા આવે, અને બીજું શું? હા, જંગલમાં ફૂલો હોય તો એનો હાર બનાવવાની પણ મજા આવે। તો એ માટે આ બાળકો જતા હોય છે। તેઓ જંગલી ફરોની મજા માણે છે, જેમના અવાજની તેઓ નકલ કરી શકે તેવા પક્ષીઓ શોધે છે। તેમની દીદી સૂર્યમણી તેઓ સાથે આ બધામાં જોડાય છે। હવે ત્યાં જંગલમાં જંગલી ફરો ખાય છે તો એ પણ ખાવાની મજા આવે છે। ત્યાર પછી જંગલમાં જે પક્ષીઓ હોય છે કે જેઓની તેઓ નકલ કરી શકતા હોય એવા પક્ષીઓને શોધે છે, અને આ બધામાં તેમની દીદી એટલે કે તેનું નામ છે સૂર્યમણી, તે પણ તેઓની સાથે જાય છે। દર રવિવારે સૂર્યમણી બાળકોને જંગલમાં લઈને આવે છે। જેમ જેમ તેઓ આસપાસ ફરે છે તે બતાવે છે કે તેમણે વૃક્ષો, છોડ અને પ્રાણીઓને કેવી રીતે ઓળખવા। તો સૂર્યમણી તેઓ સાથે દર રવિવારે જાય છે અને જંગલમાં જ્યાં પણ ફરતા હોય છે ત્યાં જે વૃક્ષ આવે, જે છોડ આવે કે જે પ્રાણીઓ આવે તો તેઓને ઓળખવામાં તેઓની મદદ કરે છે। બાળકો જંગલની આ ખાસ મુલાકાત ખૂબ જ માણતા। સૂર્યમણી હંમેશા કહેતી, વાંચતા શીખવા માટે જંગલો પુસ્તકો જેટલા જ મહત્ત્વના છે। તમને ખબર હોય તો જંગલમાંથી આપણને ઘણી બધી વસ્તુઓ મળી રહે, ઔષધિ મળી રહે, જાત જાતના વૃક્ષો જોવા મળે, જાત જાતના પક્ષીઓ પ્રાણીઓ બધું જ જોવા મળે। તો જે વસ્તુ આપણને પુસ્તકમાં ન મળે તે કદાચ આપણે જંગલમાં મળી જાય,
તો અહીં સૂર્યમણી એવું જ કહે છે કે જેટલા પુસ્તકો મહત્વના છે એટલું જ જંગલો પણ આપણા માટે મહત્વના છે. સેના માટે? હા, વાંચવા શીખવા માટે. તે કહે છે, અમે જંગલના લોકો છીએ, અમારું જીવન જંગલો સાથે જોડાયેલું છે. જો જંગલો ના હોય તો અમે પણ રહી શકીશું નહીં. તો તે કહે છે, સૂર્યમણી કહે છે કે અમે જંગલના રહેવાસી એટલે કે વનવાસી, જે જંગલમાં રહેતું હોય એને કહેવાય વનવાસી. તો તેઓ તો જંગલમાં રહે છે તેથી તેઓ વનવાસીઓ કહેવાય છે અને તેઓનું જીવન જંગલો પર આધાર હોય છે. જો જંગલો જ ના રહે તો અમારું પણ જીવન શક્ય નથી, એવું સૂર્યમણી કહે છે. સૂર્યમણીની વાર્તા સત્ય વાર્તા છે. સૂર્યમણી એ સ્ટારગર્લ છે. સ્ટારગર્લ એ એક યોજના છે જે સામાન્ય છોકરીની અદ્ભુત વાતો કહે છે, જેઓએ તેમનું જીવન સારાએ જઈ બદલ્યું છે. હવે આપણે જે સૂર્યમણી આપણને પરિચય કરાવે છે જંગલો વિશે, તો એક સ્ટારગર્લ છે અને સ્ટારગર્લ નામની એક યોજના છે કે જે એક સામાન્ય છોકરીની વાર્તા છે કે જેમાં એક સારામાં જઈને તેનું જીવન બદલ્યું છે, એવી એક વાર્તા છે. ચાલો હવે આપણે બે પ્રશ્નોની ચર્ચા કરીએ. પહેલો પ્રશ્ન છે, તમારા વિચારે જંગલ શું છે? શું વિચારો છો તમે જંગલ વિશે? શું હોય છે જંગલ? હા, જંગલોમાં સરસ મજાના લીલા લીલા ઝાડ જોવા મળતા હોય છે, જે ઝાડ આપણે કદાચ ગામમાં નહીં જોઈ શકીએ, શહેરમાં નહીં જોઈ શકીએ, એ ઝાડ આપણને જંગલમાં જોવા મળે. ઔષધિઓ ઘણી બધી મળી રહે છે, પક્ષીઓનો અવાજ સંભળાય છે, પ્રાણીઓનો અવાજ સંભળાય છે, એક સરસ મજાની નદી વહેતી હોય છે. તો આ એક કુદરતી વાતાવરણ છે કે જેને આપણે જંગલ કહીએ છીએ. જો કોઈ એકબીજાની નજીક ઘણા વૃક્ષો ઉગારે તો તે જંગલ બની જશે. હવે તમે વિચારો કે જંગલમાં તો આપણે જોઈએ છીએ કે એકની બાજુમાં એક વૃક્ષ ઉગ્યું હોય છે ને, હા, તો શું આપણે એ જંગલને બનાવી શકીએ? હા, કેવી રીતે? એકની બાજુમાં એક વૃક્ષ રોપીશું તો આપણે જંગલ બનાવી શકીશું? આનો વિચાર તમે કરજો કે આપણે જંગલ ઊભું કરી શકીએ. ચાલો હવે આપણે એક નવા ટોપિકની વાત કરીએ. હવે આપણો ટોપિક છે ઉગાડવું. સૂર્યમણી બાળક હતી ત્યારથી જ તેને જંગલો પસંદ છે. તે સારાએ જતા સારાનો સીધો રસ્તો પસંદ કરવાને બદલે જંગલનો રસ્તો પસંદ કરતી. હવે આપણે સૂર્યમણીની જે વાર્તા છે એનો આપણે પરિચય લઈએ કે નાનપણથી જ તેને જંગલો પસંદ છે અને તેની સારાનો રસ્તો તે સીધો પસંદ નથી કરતી, પણ જ્યાંથી જંગલ પસાર થતું હોય એ રસ્તે એ સારાએ જાય છે. સૂર્યમણીના પિતાને નાનું ખેતર હતું. તેનો પરિવાર જંગલમાંથી પાંદરા અને છોડ ભેગા કરી તેને બજારમાં વેચવાનું કામ કરતો હતો. હવે જે સૂર્યમણી હતી તેના પિતાનું એક સરસ મજાનું નાનું ખેતર છે. હવે એટલા નાના ખેતરમાંથી તેઓ પોતાનું ઘર ચલાવી શકતા નથી, તેથી તેઓના પરિવારના લોકો જંગલોમાંથી પાંદડા ભેગા કરે, ઔષધિઓ ભેગી કરે અને એ ભેગા કરેલી વસ્તુ વેચીને તેમાંથી પૈસા કમાતા હતા. તેની માતા વાંસમાંથી ટોપલીઓ કે નીચે પડેલા પાંદરાની થાળીઓ બનાવતી હતી. આપણને ખબર છે કે પાંદરાની પણ ડીશ હોય, એને આપણે શું કહીએ છીએ? હા, બાજ. તો એ રીતે પાંદરામાંથી થાળીઓ બનાવતા હતા. કોણ? હા, સૂર્યમણીના માતા, અને વાંસની ટોપલીઓ પણ બનાવતા હતા. પરંતુ હવે કોઈ જંગલમાંથી એક પાંદરું પણ લઈ શકતા નથી. પણ અત્યારે જંગલમાંથી કોઈ એક પણ પાંદરું લઈ શકતું નથી. જ્યારથી ત્યાં શંભુ નામનો ઠેકેદાર આવ્યો છે ત્યારથી બુધિયામાઈ સિવાય સૂર્યમણીના ગામના બધા જ લોકો ઠેકેદારથી ડરતા હતા. તો આ જંગલની રખેવાળી પણ કરવામાં આવતી હતી. તેના માટે એક ઠેકેદાર હતો શંભુ, અને તેનાથી બધા જ ડરતા હતા. ફક્ત એક બુધિયામાઈ હતા કે જેને શંભુનો ડર લાગતો ન હતો. તે કહેતા, આપણે આ જંગલના લોકો છીએ અને આપણો તેના પર હક છે.
આપણે આપણા જંગલનું ધ્યાન રાખીએ છીએ. આ ઠેકેદારની જેમ વૃક્ષો કાપતા નથી. તો તે ગામના લોકો પણ એવું કહેતા હતા કે આપણે તો આ જંગલમાં રહેતા છીએ, અહીંયાના વનવાસીઓ છીએ અને આપણે તો આપણા જંગલનું ધ્યાન રાખીએ છીએ, આપણે આ ઠેકેદારની જેમ વૃક્ષો કાપતા નથી. એનો મતલબ એ છે કે જે શંભુ ઠેકેદાર છે એ કદાચ વૃક્ષો કાપતો હશે. જંગલો આપણી સહિયારી બેંક છે, મારી કે તમારી નથી. આપણે તેમાંથી જેટલું આપણને જોઈએ છે એટલું જ લઈએ છીએ. આપણે આપણી બધી સંપત્તિ વાપરવાની નથી. તો અહીં લોકો એવું પણ કહે છે કે જંગલો તો આપણી સહિયારી બેંક છે. કેમ સહિયારી બેંક છે? કારણ કે બધા લોકો સાથે મળીને તેનો ઉપયોગ કરે છે અને તેઓ ગમે તેમ ઉપયોગ કરતા નથી, કે જેટલી વસ્તુની જરૂર હોય એટલી જ વસ્તુ તેઓ જંગલમાંથી લે છે. તેઓ વૃક્ષો કાપીને આખા જંગલની જે સંપત્તિ છે એને વાપરતા નથી. સૂર્યમણીના પિતા જમીનના નાના ટુકડા પર લાંબો સમય પરિવારને ચલાવી શકે તેમ ન હતા. કામની શોધમાં તે શહેરમાં આવી ગયા, પરંતુ પરિસ્થિતિ સુધરી નહીં. ઘણીવાર ઘરમાં ખાવાનું મળતું નહીં. તેવા સમયે મણિયા કાકા થોડું અનાજ તેમની નાની દુકાન પરથી સૂર્યમણીના ઘરે મોકલાવતા. કે આપણે જોયું કે સૂર્યમણીના પિતા પાસે એક જમીનનો નાનો ટુકડો હતો, કે એટલા નાના ટુકડામાંથી તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકતા ન હતા. તેથી તે શહેરમાં આવ્યા. શહેરમાં પણ તેમની પરિસ્થિતિ વધારે પડતી સુધરી નહીં. તેઓને ખાવાનું પણ મળતું ન હતું. પરંતુ હા, એક મણિયા કાકા હતા કે જેઓ તેની નાની દુકાન પરથી પણ સૂર્યમણીના ઘરે થોડું અનાજ આપતા હતા. કાકાના સખત પ્રયત્નથી સૂર્યમણીને બિશનપુરની શાળામાં પ્રવેશ મળ્યો. અહીં તેમણે શાળાની ફી, ગણવેશ અને પુસ્તકો માટે પૈસા ચૂકવવાના ન હતા. હવે તમને કંઈ ખ્યાલ આવે છે? હા, આપણા ગામડે પણ આવી સ્કૂલો હોય છે જેને આપણે ગુજરાતી શાળા કહીએ છીએ, જ્યાં આપણે ફી ભરવાની હોતી નથી. ઘણીવાર આપણને પુસ્તકો પણ ફ્રીમાં મળે છે. તો એવી જ એક શાળા હશે કે જે મણિયા કાકાએ બિશનપુરની એક શાળામાં સૂર્યમણીના પ્રવેશ માટે વાત કરી હતી અને તેમણે ફી પણ ચૂકવવાની ન હતી, પુસ્તકના પૈસા પણ ન આપવાના હતા, ગણવેશને પણ પૈસા આપવાના ન હતા. સૂર્યમણીએ ત્યાં જ રહીને ભણવાનું હતું. સૂર્યમણીને તેનું ગામ અને જંગલ છોડવું ન હતું. સૂર્યમણી તો ખબર છે ને કે જંગલ એને ખૂબ જ વાલું હતું. તો સૂર્યમણીને તો એ ગામ પણ ન છોડવું હતું અને એ જંગલ પણ છોડવાનું મન ન હતું. પરંતુ મણિયા કાકા દર્દ હતા. તેમણે તેને સમજાવ્યું, જો તું ભણીશ નહીં તો શું કરીશ? ભૂખી રહીશ? તો મણિયા કાકા તેને સમજાવે છે અને એકદમ દર્દ હતા કે ના, મારે સૂર્યમણીને શાળામાં મોકલવી જ છે. તો તેને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે જો તું ભણીશ નહીં તો શું કરીશ? ભૂખી રહીશ? આ રીતના તેને પ્રશ્ન કરે છે. સૂર્યમણીએ દલીલ કરી, મારે ભૂખ્યા કેમ રહેવું પડે? જંગલ છે મને મદદ કરવા માટે. હવે સૂર્યમણીએ તો જંગલ છોડવું ન હતું ને. તેથી તે કાકાને કહે છે કે મારે કેમ ભૂખા રહેવાનું આવે? કારણ કે મારી પાસે મારી મદદ કરવા માટે તો જંગલ છે ને. કાકાએ સમજાવવા પ્રયત્ન કર્યો, પરંતુ આપણને જંગલમાંથી હાંકી કાઢવામાં આવશે. અલબત્ત જંગલો લુપ્ત થઈ રહ્યા છે. તમને ખબર હોય તો જંગલમાં પણ સરકારે હવે પાબંદી લગાવી દીધી છે કે જંગલો પણ લુપ્ત થઈ ગયા, એટલે કે ત્યાં પણ પ્રવાસના સ્થળો બનાવીને, ત્યાં મોટી મોટી બિલ્ડિંગ બનાવીને એને પણ લુપ્ત કરી દેવામાં આવી રહ્યા છે. તેથી તે કહે છે કે આપણને જંગલમાંથી પણ હાંકી કરવામાં આવશે. તેની જગ્યાએ ખાણો ખોદાઈ રહી છે, બંધો બંધાઈ રહ્યા છે. મારું માન તારા માટે ભણવું અને કાયદાઓ વિશે સમજવું મહત્વનું છે. કદાચ તે પછી તું આપણા જંગલો બચાવવામાં મદદ કરી શકીશ. નાની સૂર્યમણીએ સાંભળ્યું અને તેમણે શું કહ્યું તે સમજવા થોડો પ્રયત્ન કર્યો. તો આપણે જોયું કે જંગલો લુપ્ત થઈ રહ્યા છે, તેથી સૂર્યમણીના પરિવાર અને સૂર્યમણીને કદાચ જંગલમાંથી હાંકી પણ કાઢવામાં આવશે. અને લુપ્ત થઈ રહ્યા છે શું કામ? તો ત્યાં ખાણો ખોદાઈ રહી હોય, કદાચ બંધો બંધાવી શકે છે. તો આવી બધી
યોજનાઓને કારણે પણ જંગલો લોપ થઈ શકે છે. તો કાકાએ કહ્યું કે તું ભણશે અને કાયદાઓ વિશે જાણશે તો કદાચ તું આપણા જંગલોને બચાવી શકશે. નાની સૂર્યમણીએ સાંભળ્યું અને તે સમજી ગઈ કે હા, કાકાની વાત સાચી છે કે જો હું જંગલો લુપ્ત થઈ રહ્યા છે તો એના કાયદાઓ વિશે હું જાણીશ અને ભણીશ તો મને ખબર પડશે ગુરુને આપણે કેવી રીતે બચાવવા જોઈએ. તો સૂર્યમણી પણ આ સમજવાનો પ્રયત્ન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં સૂર્યમણી વિશે આપણે ઘણી વાતો શીખી અને સૂર્યમણીનો જંગલો સાથેનો પ્રેમ પણ આપણે જોયો. તો હવે પછી આપણે ફરી મળીશું નવા ટોપિક સાથે. બાય.